નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ને એનસીપીના નેતાઓ આજે વડોદરા પધાર્યા છે. રેસમાં આપણી સાથે છે રેસમાબેન. સૌથી પહેલાં તો વડોદરા આવ્યા છો, શું કહેશો, કેવી તૈયારી છે, શું તૈયારી છે, આગામી શું વિઝન છે? ચોક્કસ, એનસીપી સમગ્ર ગુજરાતમાં સંગઠન અને કારોબારીની મિટિંગોનો દોર અમારો જે શરૂ છે એના જ ભાગરૂપે અમે વડોદરામાં આવ્યા હતા. અને વડોદરામાં પણ અમારી કારોબારીની હોદ્દેદારોની એક મિટિંગ યોજવામાં આવી છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે. લોકોને કંઈક પરિવર્તન જોઈએ છે એટલે એનસીપી ચોક્કસ રીતે રાજકીય પરિવર્તનના દિશામાં આગળ વધી રહ્યું છે. અને અમારો ધર્મ કહેવાય છે કે રાજકારણ નહીં પરંતુ એક રાજધર્મ નિભાવવાનો છે. એટલા માટે અમે ચોક્કસ મજબૂત ટીમ બનાવી અને જે આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને કોર્પોરેશન જે ઇલેક્શન આવવાનું છે એમાં અમે ઝંપલાવીશું. આજથી વિધાનસભાનું સત્ર પણ શરૂ થયું છે, શું કહેશો? હા, વિધાનસભાનું સત્ર તો આપણા એક લોકશાહી ઢાંચાનું એક રહેલો છે, પાઠ રહેલો છે. પરંતુ એના કરતાં પણ સત્રમાં થતી દલીલો, ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, બેરોજગાર યુવાનોના પ્રશ્નો હોય કે કોઈ પણના પ્રશ્નો હોય, એનું સમાધાન થવું મહત્ત્વનું છે. માત્ર ચિલમ ચીલીને રાડારાડીથી થતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાને ક્યાંક ને ક્યાંક આપણે ઉજાગર કરવાની હોય તો એ વિધાનસભાના સત્રથી પર ઉઠી અને આપણે ગ્રાઉન્ડ લેવલ સુધી જવું પડશે, લોકોને અવેર કરવા પડશે અને જાગૃતતા અપાવવી પડશે કે જે સત્તાધીશોને આપણે આટલા પ્રેમથી તમે લોકો જીતાડી રહ્યા છો, આજ કંઈ કામ નથી કરી રહ્યા, તો તમારે પરિવર્તનની જરૂર છે. તો બસ એ જ મેસેજ આપવા માટેના અમારા પ્રયાસો રહેશે. કાલે ખેડૂત બિલ પણ પાસ થયું છે, ખેડૂતની દીકરી તરીકે કેવી રીતે જુઓ છો? જો ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે બહુ મોટું છલ થયું છે. હજી પણ એના વિષય ઉપર વધારે ગંભીરતાથી સ્ટડી કરીને વધારે હું આપને બયાન આપીશ, પણ મેં જેટલી સ્ટડી કર્યું છે એના ઉપરથી એટલું મને ચોક્કસ ખબર છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતના ખંભા ઉપર હવે કહેવાતા એવા મોટા બિલ્ડરો, બિઝનેસમેનો અને બહુ મોટા મોટા જે પૈસાવાળા લોકો હશે એ ક્યાંક કબજો કરીને બેસશે અને ખેડૂત જે પીડિત હતો, જે શોષિત હતો, ક્યારેક કુદરત પણ એના ઉપર નારાજ થઈ જતો હતો કે ક્યારેક લીલો દુષ્કાળ પડતો હતો, ક્યારેક સૂકો દુષ્કાળ પડતો હતો. આવી પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂત પીસાઈ રહ્યો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક સરકારશ્રીએ એક વધારે તમાચો માર્યો છે. છતાં પણ એટલું ચોક્કસ કહીશ કે હજી પણ આ બિલ માટેની જે પણ કંઈ સ્ટડી કરવાનું છે ગંભીરતાથી કરીશું, કારણ કે જ્યારે પણ બિલ પારિત કરવામાં આવે છે ત્યારે કહેવાતા એવા દરેક પક્ષોનો સાથ હોય છે, વિરોધ પક્ષોનો બી સાથ હોય છે, પરંતુ કોઈના ઓપિનિયન લેવામાં નથી આવતા એટલે એમાં ઘણા બધા સુધારા વધારાની પણ આવશ્યકતા છે. આગામી દિવસોમાં જોઈએ કે હવે સંવિધાનિક રીતે એમાં કેટલા સુધારા કરી શકીએ. પણ કહેવાનો મતલબ કે આપખુદશાહી છે જે બળજબરીપૂર્વક આ બિલ પાસ કરી દેવામાં આવે છે, એમાં જે વિરોધ પક્ષની જે ભૂમિકાઓ હોય છે, એમના જે ભલે વોટ આપે છે પરંતુ એના ઓપિનિયન જે લેવાના હોય છે, એની સૂચનો જે લેવાની હોય છે, એ સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક છબરડાઓ બહાર આવે છે. એટલે આશા રાખીએ કે ખેડૂતોના જે આ બિલ પાસ થયું છે એમાંથી એને ફાયદો થાય. અત્યારે કોઈ એવો ફાયદો નથી દેખાતો. પણ જે રીતે વાત કરીએ કે જ્યારે પંજાબ અને હરિયાણામાં વિરોધ જોવા મળ્યો પણ બીજા ગુજરાતમાં એવો કોઈ વિરોધ નહીં જોવા મળ્યો. વિરોધ લોકો કરી રહ્યા છે પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યાં એ લોકો ડરાવવાનો પ્રયાસ કરે છે. આજે વિરોધ પક્ષ તરીકે અમે રોડ રસ્તા ઉપર નીકળીએ છીએ તો અમને પણ દબોચી અને જેલમાં ભરી દેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રને, પોલીસ તંત્રને વચમાં લઈ અને જો ગુંડાશાહીનો જે પ્રયોગ કરવામાં આવે છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એના કારણે જ લોકો આજે એક બેબસ અને લાચારી ભોગવી રહ્યા છે કે એ લોકો બહાર નથી નીકળતા. પણ રેશમા, તમારો તો જન્મ જ આંદોલનથી થયો છે, તો આ આંદોલનમાં જે યુવાઓ બહાર આવ્યા તો હવે જેમ તમે કહો છો કે આંદોલનને દબાઈ દેવામાં આવશે તો નેતા કેવી રીતે બહાર આવશે? તમારી વાત સાચી છે. આજે સમજો કે અમે લોકો આંદોલનમાંથી જ એક નેતા બન્યા છીએ એટલે અમને જમીનની હકીકત ખબર છે, અમને એ પીડા ખબર છે, ખેડૂતની પીડા ખબર છે, એ લોકોની પીડા ખબર છે. એટલા માટે જ અમે આજ લડીએ છીએ. આજે અમે એક વિરોધ પક્ષમાં બેસી અને ખૂબ જ રાજકીય સંઘર્ષ કરી રહ્યા છીએ, લોકોને પણ સમજાવી રહ્યા છીએ. લોકશાહીમાં લોકોનો સાથ હોવો ખૂબ જ જરૂરી હોય છે. તો આગામી દિવસોમાં અમને વિશ્વાસ છે કે લોકો અમારા સાથે રહેશે અને મજબૂતાઈથી અમે લોકોનો અવાજ બનીશું. તાલુકા આંદોલન ચાલુ જ રહેશે. તાલુકા પંચાયત અને કોર્પોરેશનના ઇલેક્શન, કોંગ્રેસના એક ધારાસભ્યે તો પત્ર લખ્યો છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કે પ્રચારો બંધ કરવામાં આવે, આવી રીતે બેઠકો બંધ કરવામાં આવે. તો આ જે કોરોના કાળ ચાલી રહ્યો છે એમાં હવે પ્રચાર બી કરવું, સંગઠન બી ભેગું કરવું, તો હવે કેવી રીતે આગળ થશે કામ? એ બહુ ખૂબ જ ક્રિટિકલ છે અને ટફ છે. આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો હું માનું છું, પરંતુ ભારતીય જનતા પાર્ટીઓ જે રેલીઓ કરી રહી છે એ પણ કારણ વગર, પોતાની તામસાઈ બતાવવા માટે, પોતાના જે પ્રમુખો બદલાય છે એની જાહોજહાલી બતાવવા માટે કે ભાઈ અમે આટલા દબંગ છીએ અને અમે આટલા આવા છીએ. પણ કહેવાનો મતલબ કે ક્યાંક ને ક્યાંક પ્રજાલક્ષી કાર્યો કરવાનું હોય ત્યારે એ લોકોને કોરોના યાદ આવે છે, ત્યારે એમને સોશિયલ ડિસ્ટન્સિંગ યાદ આવે છે, ત્યારે ડિઝાસ્ટર એક્ટ હેઠળના કાયદાઓ યાદ આવે છે. પરંતુ જ્યારે અવેરનેસ ફેલાવવાની વાત હોય છે
ત્યારે આ બધામાં થોડી બાંધછોડ કરીને કામ કરવું પડે છે. પણ ભારતીય જનતા પાર્ટી જે નુકસાન કરી રહી છે એ માત્ર પોતાના માર્કેટિંગમાં કરી રહી છે, એટલા માટે એમણે માર્કેટિંગ બંધ કરી દેવું જોઈએ અને સચ્ચા હકીકતમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં એ લોકોને પરમિશન આપવી જોઈએ. એટલે રાજકીય પક્ષોને પણ પરમિશન આપવી જોઈએ, પરંતુ પ્રજાનું હિત ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરીને આ બધું આપણે ફોલો કરવું પડશે. બેન, વાત એ પણ છે કે કયા મુદ્દાઓ હશે, કેમ કે શહેરના મુદ્દા અલગ છે, ગામના મુદ્દા અલગ છે, તાલુકા પંચાયત ને મહાનગરપાલિકા, કયા મુદ્દાઓ છે જે તમે લઈને જશો? મુદ્દાઓની વાત કરીએ તો ચારેકોર મુદ્દાઓ છે. ગુજરાતની આજ આપણું ગૌરવવંતુ ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત ક્યાંક ને ક્યાંક આંદોલનોની રણભૂમિ બની ચૂક્યું છે. આજે શિક્ષિત બેરોજગાર લોકો, એટલે કે જે એજ્યુકેટેડ છે, બેરોજગારી ફીલ કરી રહ્યા છે, બહાર આવી રહ્યા છે. નર્સિંગ બહાર આવી રહ્યું છે, ખેડૂતો બહાર આવી રહ્યા છે, યુવાનો બહાર આવી રહ્યા છે, કેટલાય આંદોલનો થઈ રહ્યા છે. તો કહેવાનો મતલબ કે મુદ્દા તો બહુ બધા છે. રોડ, રસ્તા, ગટર, પાણીની ભલે આ ચૂંટણી હોય, પરંતુ આમાં તમે જુઓ કે અત્યારે મહાનગરપાલિકાઓની હાલત શું છે, એટલા ગાબડાઓ પડ્યા છે. હજી 6 મહિના પહેલાં જે રોડ બન્યો હતો એ આજ ભ્રષ્ટાચારયુક્ત એના શાસનમાં કાંકરે કાંકરું થઈ ગયું છે. તો આવા કેટલાય મુદ્દાઓ છે. એટલે કહેવાનો મતલબ કે મુદ્દાની આખી માયા ઝાડ છે અને એમાંથી આપણે સત્ય બહાર લાવી અને લોકોનો વિશ્વાસ જીતવાનો છે. એટલે ચોક્કસ ઘણા બધા મુદ્દાઓ સાથે અમે લડીશું, ખાસ કરીને નીતિ સામે લડીશું. ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોના શાસન પછી એક અભિમાન આવી ગયું છે કે અમે જાણે જીતવાના છે અને અમને કોઈ હરાવી નથી શકો, એના કારણે પ્રજા પીસાઈ રહી છે. લોકશાહીમાં હંમેશા બદલાવની જરૂર હોય છે અને હું આપના માધ્યમથી જનતાને આહ્વાન કરું છું કે હવે ભારતીય જનતા પાર્ટીને પાડી દો. એનસીપી જેવી પાર્ટીઓ જે આગળ આવી રહી છે તેમના પર વિશ્વાસ રાખી અને એમને એક મોકો આપો. પણ બેન, તમે જે મુદ્દાઓ કીધા, એ મુદ્દાઓ ઇલેક્શન ટાઈમમાં જ્યારે એક બે દિવસ હોય ત્યારે આખા ભૂલાઈ જાય છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ આવી જાય છે અચાનકથી. તો આ જે રોડ, રસ્તા, ગટરની વાસ્તુ તમે કરો છો, તો તમે જેમ માનો છો કે આટલો બધો પ્રોબ્લેમ છે, આટલા બધા આંદોલન છે, કન્વર્ટ કેમ થતા નથી વોટમાં? એનું એક જ રીઝન છે, લોકો વોટ આપે જ છે. વોટ શેર તમે જોવા જશો તો તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી કેટલા વોટ શેરથી જીતી છે. જ્યાં સુધી મને ખબર છે કંઈક 36% જેટલા વોટ શેરથી ઓલ ઓવર જીતી છે. તો બાકીનું વોટ શેર એના અગેન્સ્ટમાં જ છે, પણ ક્યાંક ને ક્યાંક ડિવાઈડ થઈ જાય છે. તો અમે એવા પ્રયાસ કરીએ છીએ કે દરેક જે સામેના ભારતીય જનતા પાર્ટીનું સામેનું જે વોટ બેંક છે એ એક જ ખેમામાં પડે, જેથી કરીને એક મજબૂત વોટ બેંક વિરોધ પક્ષ પાસે પણ આવે. પણ એ સંભાવ થોડું કરવામાં તકલીફ પડે છે. પણ એટલું ચોક્કસ કહીશ કે પ્રજા નારાજ છે એનું સાબિતી કરે છે કે વિરોધ પક્ષમાં જે વોટ પડે છે એ સાબિત કરે છે કે એટલી પ્રજા નારાજ છે. એટલે ચોક્કસ મારે એટલું આપને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના વિરોધનો જે રોષ છે એ વોટ બેંકમાં પણ જોવા જ મળે છે. છેલ્લો સવાલ, જેમ તમે કીધું કે બધાએ એક થઈને જવું પડશે, શું એવા સંકેત છે કે હવેના ઇલેક્શનો બધી પાર્ટીઓ સાથે મળીને? એવું આપણે ડાયરેક્ટ તો ના જ કહી શકીએ કે બધી પાર્ટીઓ સાથે મળીને કામ કરશે, પણ હા, એટલું ચોક્કસ કે એકબીજાના વોટ શેરમાં નુકસાન ના થાય એ રીતે પાર્ટીઓ પોતપોતાના વિચારધારા સાથે લડશે. એ લોકશાહીમાં દરેક પાર્ટીઓ લડી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં આજ આ વખતે લોકો મતદાન આપશે એટલો અમને પૂરો વિશ્વાસ છે. કારણ કે જે હાલત ગુજરાતની થઈ છે એ હાલત સુધારવા માટે પરિવર્તનની ખૂબ જ જરૂર છે. ખૂબ ખૂબ આભાર બેન, તમે અમારી સાથે ચર્ચા કરીને વડોદરામાં આવેલા રેશમાબેન અમારી સાથે વાત કરી રહ્યા હતા. અને જે મુદ્દાઓ છે, જે નગરપાલિકા, તાલુકા પંચાયતથી લઈને જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે તેની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અલગ અલગ મુદ્દાઓ છે, અને આ મુદ્દાઓની સાથે જે એનસીપી પણ મેદાનમાં જશે, જોવાનું એ રહેશે કે એનસીપી આગળ કયા મુદ્દાઓ પ્રસ્તુત કરશે અને જનતાને વોટમાં કન્વર્ટ કરવા માટે કેવી રીતે કન્વિન્સ કરશે. કેમેરામેન સતીશ સાથે મનોજ શર્મા, વડોદરા ન્યૂઝ નેટવર્ક માટે.